हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। धोरण 7 એમાં ચેપ્ટર તમારું 16મું, પાણી એક અમૂલ્ય સ્ત્રોત છે। વોટર અ પર્સન રિસ્કર્સ। પાણી છે તો કાલ છે, એટલે કે પાણી વગર આપણું જીવન ચાલે નહીં। જો પાણી છે તો અમારું ભવિષ્ય કેવું છે, સુરક્ષિત છે। તમે કદાચ જાણતા હશો કે 22 માર્ચનો દિવસ વિશ્વ જળ દિવસના સ્વરૂપે ઉજવવામાં આવે છે। હવે 22 માર્ચ એ કોના દિવસ માટે છે, તો કે જળ દિવસ માટે। એક સ્કૂલમાં જળ દિવસ ઉજવવામાં આવ્યો અને તમારી ઉંમરના બાળકો પાસે પોસ્ટર મંગાવવામાં આવ્યા। તે દિવસે રજૂ કરવામાં આવેલ કેટલાક પોસ્ટરો અને આકૃતિ 16.1માં બનાવવામાં આવ્યા છે, જો અહીંયા આપેલા છે કે સેવ એવરી ડ્રોપ ઓફ વોટર, એવરી ડ્રોપ કાઉન્ટ, પછી યુ કેન સેવ વોટર, માય બેસ્ટ ફ્રેન્ડ વોટર। હવે આ પોસ્ટર અને કોલાજ, આ પોસ્ટર પરથી તમને કયો સંદેશો પ્રાપ્ત થાય છે, તમારા અવલોકનને તમારી નોટબુકમાં નોંધો અને તેની ચર્ચા તમારા વર્ગખંડમાં કરો। શું તમે ક્યારેય ઘર અથવા શાળામાં પાણીની તંગીનો અનુભવ કર્યો છે? તમારા માતા પિતા અને શિક્ષકો તમને પાણીનો બગાડ ન કરવાની સલાહ આપતા હશે। બધા જ વ્યક્તિઓને પાણીના સંરક્ષણ પ્રત્યેના મહત્વની તરફ ધ્યાન કેન્દ્રિત કરવા માટે જ આપણે પ્રત્યેક વર્ષે જળ દિવસની ઉજવણી કરીએ છીએ, એટલે કે દર વર્ષે આપણે જળ ઉજવણી કરીએ છીએ। પીવા માટે પાણી, ધોવા માટે, રસોઈ બનાવવા માટે અને યોગ્ય સફાઈ જાળવી રાખવા માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ભલામણ કરવામાં આવેલી પાણીની ન્યૂનતમ માત્રા પ્રતિ દિન 50 લિટર પ્રતિ વ્યક્તિ છે। આ માત્રા પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસ લગભગ 2.5 ડોલ પાણી બરાબર છે, એટલે કે દરેક વ્યક્તિને કેટલી, તો કે 2.5 ડોલ, એટલે કે 2.5 ડોલ પાણીની જરૂર બરાબર છે। શું તમારા પરિવારને ઓછામાં ઓછું આટલું પાણી પ્રાપ્ત થઈ રહ્યું છે? જો હા, તો તમારી જાતને ભાગ્યશાળી સમજવું જોઈએ, કારણ કે આપણા દેશમાં લાખો લોકોને પર્યાપ્ત પાણી મળી રહ્યું નથી। તમારા મિત્રો અને તેઓના પરિવારને પાણી પ્રાપ્તિ માટેની સ્થિતિ કેવી છે, તમારા અનુભવોની ચર્ચા તેઓની સાથે કરો। હવે કેટલાક સ્થાને પાણીની અત્યંત તંગી છે, નળમાં પીવાનું પાણી ન આવવું, પાણી ભરવા માટે લાંબી લાઈનો, લડાઈ, ઝઘડા, પાણીની માંગ માટે ધરણા અને પ્રદર્શન વગેરે જેવા દ્રશ્યો વિશેષ રૂપે ઉનાળામાં જોવા મળે છે। પાણીની તંગી ક્યારે વધારે હોય છે, તો કે ઉનાળામાં। આકૃતિ 16.3માં બતાવવામાં આવેલ કેટલાક સમાચારપત્રોનું કટિંગ આ સ્થિતિ તરફ સ્પષ્ટ ઇશારો કરે છે કે શું એ સાચું નથી કે આપણે પાણીની વધારે પડતી તંગીનો સામનો કરી રહ્યા છીએ। જો અહીંયા 16.2માં લાંબી લાઈન બતાવેલી છે। હવે પ્રવૃત્તિ છે 16.1, સમાચારપત્રો તથા મેગઝીનમાંથી પાણીની તંગી સંબંધિત સમાચાર લેખો અને ચિત્રના કટિંગ એકત્રિત કરો, એટલે કે ભેગા કરવાના છે। તેને તમારી સ્ક્રેપબુકમાં ચોંટાડો અને તેના વિશે તમારા મિત્રો સાથે ચર્ચા કરો। વ્યક્તિઓ દ્વારા સામનો કરવામાં આવતી કેટલીક સમસ્યાઓની યાદી બનાવો અને વર્ગમાં તેની ચર્ચા કરો। પાણીની તંગી સમગ્ર વિશ્વ માટે એક ચિંતાનો વિષય છે। એવું અનુમાન છે કે હવેથી કેટલાક વર્ષોમાં વિશ્વના 1/3 થી વધારે માણસોને પાણીની તંગીનો સામનો કરવો પડશે। કેટલા માણસોને, તો કે 1/3 લોકોમાંથી વધારે સામનો કરવો પડશે, જો અહીંયા તમને બતાવ્યું છે એને પ્રવૃત્તિ કરી કે અલગ અલગ મેગઝીનમાંથી ચોંટાડ્યા છે। હવે વર્ષ 2003ને આંતરરાષ્ટ્રીય મીઠા પાણીનું વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવી હતી। મીઠા પાણીનું વર્ષ ક્યારે ઉજવવામાં આવ્યું, તો કે 2003માં। લોકોને આ પ્રાકૃતિક સંસાધનની સતત ઘટતી જતી ઉપલબ્ધતા વિશે જાગૃત કરી શકાય। પાણીની તંગીના વિષયમાં ચર્ચા કરતા પહેલા આપણે એ જાણવું આવશ્યક છે કે પાણી પૃથ્વી પર જરૂરિયાત માટે કેટલું પાણી ઉપલબ્ધ, એટલે કે પૃથ્વી પર કેટલું પાણી છે તે આપણે જાણવું જરૂરી છે। હવે કેટલું પાણી ઉપલબ્ધ છે, તો કે અંતરિક્ષ પરથી લેવામાં આવેલ પૃથ્વીનો ચિત્ર જુઓ, હવે તે ભૂરી દેખાય છે, આ ભૂરા કલરની દેખાય છે, તે ચોક્કસ તમે અનુમાન લગાવી શકો કે તમે જાણો છો કે પૃથ્વીની સપાટી પર લગભગ 71% ભાગ પાણીથી ઢંકાયેલો છે। કેટલા ટકા ભાગ, તો કે 71% ભાગ છે આ ભૂરો રંગ, તે કેટલા શેનાથી ઢંકાયેલો, તો કે પાણીથી। હવે પૃથ્વી પર ઉપસ્થિત લગભગ બધું પાણી સમુદ્રો અને મહાસાગરો, નદી, સરોવર, ધ્રુવીય બરફ, ભૂમિય જળ અને વાતાવરણમાં જોવા મળે છે, પરંતુ તેમાંથી મોટા ભાગનું પાણી મનુષ્યના વપરાશ માટે યોગ્ય નથી, એટલે કે મનુષ્યના વપરાશ માટે તે સારું નથી। વપરાશ માટે ઉપલબ્ધ પાણી મીઠું પાણી છે, એટલે કે વપરાશ માટે કયું પાણી ઉપલબ્ધ છે, તો કે મીઠું પાણી, અને ઉપર દર્શાવવામાં આવેલ કેટલાક સ્ત્રોતમાંથી ઉપર મીઠા પાણીની સાપેક્ષ માત્રાનું અનુમાન કરવા માટે આપેલ પ્રવૃત્તિ કરો, એને આધારે નક્કી કરવા માટે આપણે નીચે આપેલી પ્રવૃત્તિ કરવાની